જીગાભાઈ વિદ્યાર્થી મિત્રોની બહુ ડિમાન્ડ છે કે સર જીગાભાઈ કેમ નથી દેખાતા. હું દેખાવા માંગતો નથી. ચલો બેસી જાઓ અહીંયા ચૂપચાપ. અહીંથી ખસતા નહીં હો. આપણું સેટેલાઇટ, આપણું સ્ટુડિયો, ઘરથી સીધું ટેલિકાસ્ટ અને સીધું વિદ્યાર્થીઓના મગજમાં અને સીધું પરીક્ષા પાસ. તમારા લગ્ન થઈ ગયા છે? ઇન્સ્ટાગ્રામ માં તો હું જોઈ જોઈને થાય કોણ, કઈ નવું નથી મળતું આમાં મને. આજે સ્ટુડિયો ની મુલાકાત લેવાની છે અને અહીંયા જે છે જરાક નજર કરીએ, કોઈ ખૂંખાર વ્યક્તિ બેઠા છે સ્ટુડિયોની બહાર. આપણે એમને પૂછીશું આ પલોઠી વાળીને આવી રીતે બેસાય સાહેબ તમારાથી. સાહેબ લગભગ 20 મિનિટથી રાહ જોઉં છું. નકુમ સાહેબ 10-10 મિનિટના વાયદા આપે છે, તો શું અમારે રાતે જ રેકોર્ડિંગ કરવાનું એની વાંકે? એ સાહેબ કહે છે, સાહેબ ફરિયાદ કરી રહ્યા છે કે ભાઈ અમારું રેકોર્ડિંગ કરવું છે, પણ નકુમ સાહેબ જે છે એક વારે ઘડીએ 10-10 મિનિટે રીટેક લઈને એ હેરાન કરી રહ્યા છે. તો અહીંયા કંઈક અનશન આંદોલન કરવા બેઠા છો અહીંયા? એવું જ લાગે છે. હવે ઇન્સ્ટાગ્રામમાં તો હું જોઈ જોઈને થાય કહું, કંઈ નવું નથી મળતું આમાં મને. તો હવે એમને તમે બહાર કાઢો, નકર હું બહાર કાઢું, બીજું શું. તો ચલો આપણે જે છે સાહેબની વિનંતી ધ્યાન રાખીએ છીએ, એમના આંદોલનને જે પૂર્ણ કરીએ છીએ, પાણી પણ મંગાવીએ છીએ, અને આપણે જે છે ભરત નકુમ સાહેબને કહીએ છીએ, સાહેબ આવું કેમ કરો છો? અમારા જે છે પ્રશાંત સાહેબ, આવો સાહેબ, આવો, અંદર આવો, અંદર આવો. તો અમારા જે છે પ્રશાંત સાહેબને જે છે રેકોર્ડિંગ કરવા દેતા નથી એવી ફરિયાદ છે, 20 મિનિટથી બહાર બેઠા છે. સર અત્યારે ગુજરાતમાં સૌથી વધુ લોક ચાહના મારા ભાઈની છે, એટલે કે મારા પ્રશાંત સાહેબની છે, પણ મને હજમ નથી થતું. મારે એની કરતાં વધારે કરવી, તો હું એને સ્ટુડિયો નહીં આપું. અચ્છા, તો એમની લોક ચાહનાથી જે છે ભરત સર જે છે રિહાઈ ગયા છે, એમને ક્યાંક ને ક્યાંક મનમાં દુઃખ થઈ રહ્યું છે. તો પ્રશાંત સર, તમારા મિત્ર આવું કહી રહ્યા છે. સર એમને કોમેન્ટ કેવી જોઈ, એમ કીધું કે એક વ્યક્તિ છે યુપીએસસીની તૈયારી કરે, એણે એવું કીધું કે ભાઈ મને એક વ્યક્તિ ઇન્ડિયા લેવલે ગમે છે, મૃણાલ પટેલ સર ને, અને બીજા વ્યક્તિ ગમે છે પ્રશાંત સાહેબ. વાહ વાહ વાહ, મારથી સહન ન થયું. એટલે હવે હું ભાઈ આજની જે છે તાજા ન્યૂઝ ખબર જે છે તમારા માટે હું લઈને આવ્યો છું સંવાદદાતા, કે ભરત નકુમ સાહેબ જે છે મનમાં ને મનમાં જે છે થોડોક રાગ દ્વેષ લઈને બેઠા છે તમારા માટે. સાહેબ તમારે શું કહેવું છે આ બાબતે? કોઈ વાંધો નહીં સાહેબ, હંમેશા રાજા હોય એવું વિચારે કે મારી પ્રજાનું કલ્યાણ થાવ, તો આપણે ભલે બધા મજા કરતા હોય હું હજુ રાહ જોઈ લઈશ. બીજું હું સાહેબ રાતે રેકોર્ડિંગ કરશું, એમને લગ્ન થઈ ગયા છે, રાતે એમને ઘરે જ આવવા દેવું આપણે. તો પ્રશાંત સર, તો હવે તમારું આંદોલન તૂટી ગયું સર? હા તૂટી ગયું છે. તમારો એ બદલ ખૂબ ખૂબ આભાર મનીષા સિંધી સાહેબે મારા આંદોલનમાં આજે નારંગીનો જ્યુસ પીવડાવી મને મારા આજે અનશન ઉપર જે બેઠેલો એ વ્રત તોડેલો. તો સાંજે જમવાનું પણ મારા તરફથી જે છે પ્રશાંત સર હું ખવડાવવાનો છું આજે. તો ચલો આંદોલન જે છે આપણે તોડીએ છીએ અને થોડુંક જે છે પેચઅપ કરી લઈએ, કદાચ જે છે અમને સહન લેતો દો. તમે સાહેબ જમાડવાનું કીધું તો હું ખુશ્બુ ગુજરાતી ઢાબામાં મને લઈ જાજો ને. જરૂર જરૂર, 100% ખુશ્બુ ગુજરાતી ઢાબા પર. તો આપણે જે છે આ રેકોર્ડિંગ પર અહીં રજા લઈએ છીએ, ડિસ્ટર્બ નથી કરતા અને સર ઝઘડતા નહીં હો, પછી ફાઇટિંગ ન કરતા. જલ્દી પતાવી દો નકુમ સાહેબ, નકુમ સાહેબ થોડું જલ્દી પતાવો છો. સાહેબ અહીંયા જતા નહીં હોય, અહીંથી બીજું કોઈ આવી જશે તમારું. હવે જે છે ચલો બેસી જાઓ અહીંયા ચૂપચાપ, અહીંથી ખસતા નહીં હો, અહીંયા ધ્યાન રાખજો મેડમ. રાહુલભાઈ જે છે બેઠા છે અને સામે જે છે હેમંત હિરવલે સર જે દેખાઈ રહ્યા છે તમને. તો લાઈવ જે છે અત્યારે હાલ હેમંત સર નો લેક્ચર ચાલી રહ્યો છે. આપણે લાઈવ ની અંદર ડિસ્ટર્બ નથી કરતા, પણ હું કેમેરામેન ને કહીશ કે જરા ડિસ્ટર્બ બતાવજો કે કેવી રીતે આખું સ્ટુડિયો નું સેટઅપ છે અને કેવી રીતે જે છે સંપૂર્ણ લેક્ચર ચાલી રહ્યું છે. તો સોરી સર તમને ડિસ્ટર્બ કર્યા છે, પણ બીજી વખત બી આવીશ. ચલો હવે જે છે નેક્સ્ટ સ્ટુડિયો તરફ નજર કરીશું. ટોટલ આપણા 4 સ્ટુડિયો છે જ્યાંથી આપણું રેકોર્ડિંગ થતું હોય છે, આ ઉપરાંત બીજા એક્સ્ટ્રા સ્ટુડિયો છે. તો આ 4 સ્ટુડિયોમાંથી હવે જે છે આગળ વધી રહ્યા છે આપણે, અને અહીંયા જે છે આપણે નેક્સ્ટ સ્ટુડિયો તરફ જ્યારે આગળ વધીએ અને અહીંયા આપણા જીવનમાં જે છે કંઈક આજે જીવનવાળા સાહેબને જે છે મનમાં કંઈ શાંતિ નથી એવું લાગે છે. અહીંયા બહાર સ્ટુડિયોની બહાર ઊભા છે સર. અહીંયા કેમ ઊભા છો સર? અંદર લેક્ચર ચાલે છે, ઓલવેઝ બિઝી જ મળે છે સર. એટલે તમારે રેકોર્ડિંગ કરવાનું છે સર? હા સર, કરવાનું તો છે, બટ હવે આનું બીજું જ કોઈ સોલ્યુશન વિચારવું પડશે સર લાગે છે. એવું છે. તો દરેક ફેકલ્ટી મિત્રો જે છે આપણા ડાયરેક્ટર સાહેબને મારે વિનંતી કરવી પડશે કે ફેકલ્ટી મિત્રોને જે છે રેકોર્ડિંગ માટે જે છે સ્ટુડિયો નથી મળી રહ્યા, તો એનું કંઈક જે છે આનો ઈલાજ કરવામાં આવે, એની દવા શોધવામાં આવે. તો તમે સર? એક દવા તો મેં જાતે શોધી છે સર.
હવે આપણે એવું વિચાર્યું છે કે પર્સનલ સ્ટુડિયો જ બનાવી દેવો છે. તો બ્રેકિંગ ન્યૂઝ સાંભળી લો ફટાફટથી, મિતેશ રાજપૂત સાહેબ જીવનમાં પોતાનો જે છે પર્સનલ સ્ટુડિયો બનાવવા જઈ રહ્યા છે. આખું આખું પ્લાનિંગ આમ પર્સનલ સ્ટુડિયો બનાવી દેવાનો સર. હવે આપણે સેટેલાઇટ બી આપણે જ લોન્ચ કરી દેવાના છે. આપણું સેટેલાઇટ આપણું સ્ટુડિયો, ઘરથી સીધું ટેલિકાસ્ટ અને સીધું વિદ્યાર્થીઓના મગજમાં અને સીધું પરીક્ષા પાસ. આપણે આવી જઈએ, આપણે જે છે પંકજ રાઠોડ સાહેબ એ પણ આવી ગયા છે અને સાહેબ હું જીવનમાં મિતેશ રાજપૂત સાહેબ ને પણ લઈને આવીશ. પંકજ રાઠોડ સાહેબ એક મિનિટ તમને ડિસ્ટર્બ કરીએ છે. અમારા જીવનમાં મિતેશ રાજપૂત સાહેબ બહાર બેસીને ઇંતજાર કરે છે, એટલો બધા ફ્રસ્ટ્રેટ થઈ ગયા કે છે હું મારો પોતાનો સ્ટુડિયો બનાવી લેવો છે. અહીંયા પંકજ સાહેબ જે છે જગ્યા જ નથી આપતા રેકોર્ડિંગ કરવાની. સાહેબ પણ ટાઈમ જ એવો છે કે કહેવાય ને કે આખો દિવસ અત્યારે શૂટિંગમાં હોઈએ કે આ પીપીટી બનાવતા હોઈએ એટલે રેકોર્ડિંગમાં હોઈએ એટલે સાહેબને બહાર રહેવું જ પડે. સાહેબ અમારે વેટ કરવો પડે છે ક્યારેક ક્યારેક તો. ભારતના ભૂગોળમાં જેમ બધા રાજ્યો બનાવે ને સર, એ રીતે વેમસુકુલના બધા સ્ટુડિયોમાં પંકજ સર ફરી આવે એમ. જેમ ફરિયાદ છે કે તમે બધા સ્ટુડિયોની અંદર તમે જ જોવા મળો છો. સાહેબ પણ સિરીઝ એ વારાફરતી શરૂ કરીએ તો ભાઈ શૂટિંગ તો કરવું પડે ને સાહેબ. શૂટિંગ કરવી પડે સાહેબ. તમારું શું કેવું છે આ બાબતે? ના સર, સારું છે કે શૂટિંગ કરે છે તો આમ વિડીયો શૂટિંગ કરે છે ને તો પહેલું શૂટિંગ કરી દે સર જીવનમાં તકલીફ થઈ જાય. જીવનમાં તકલીફ આપણે રજા લઈએ છે, બંને સાહેબ ને ડિસ્ટર્બ નથી કરતા, બંને વચ્ચે પેચઅપ કરાવીએ છે ને બંને જે છે આપણે એક એક રૂપિયો ગિફ્ટ આપીએ છીએ જો આ લોકો ઝઘડો બંધ કરી દે તો. ચાલો સાહેબ આગળ બીજું કઈ સાહેબ તમારી લાસ્ટ કોમેન્ટ. થેન્ક યુ સાહેબ. સાહેબ એકદમ ખુશ થઈ ચૂક્યા છે અને હવે જે છે આપણે આગળ વધીએ છીએ આપણા નેક્સ્ટ સ્ટુડિયો તરફ જે છે. તો સરસ મજાના જે છે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર અત્યારે આપણે કોણ છે જોઈશું. અહીંયા તો અહીંયા જે છે આપણા નેક્સ્ટ સ્ટુડિયોની અંદર તમે જે ડિમાન્ડ કરી રહ્યા હતા કે સર જીગાભાઈ કોણ છે, તો આ છે આપણા જીગાભાઈ. એ આપણા જે છે એક નંબરના સ્ટુડિયોની અંદર બેઠા છે. જીગાભાઈ વિદ્યાર્થી મિત્રોની બહુ ડિમાન્ડ છે કે સર જીગાભાઈ કેમ નથી દેખાતા, તો આજે એમના માટે બે શબ્દો થઈ જાય. જો સર, પહેલાં તો હું એ કહીશ કે જો હું અત્યારે ફ્રી હોતો જ નહીં હોય. પહેલી છેલ્લી વાત, હું વેબ સંકુલની બહાર જ રહું છું. ઓફલાઈન ઓનલાઈન બધું આપણે જ કરીએ બરાબર સર, એટલે હું દેખાવા માંગતો જ નહીં. એટલે અમારા જે છે રેકોર્ડિંગ ટીમની અંદર બોસ છે સાહેબ, તો આખો દિવસ જે છે આટલા બધા રેકોર્ડિંગની અંદર ફસાતા હોય છે. અને એક સવાલ બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા હતા કે સાહેબ જીગાભાઈના લગ્ન થયા છે કે નથી થયા. સાહેબ તમારા લગ્ન થઈ ગયા છે? દિવાળી પછી. અને અહીંયા જે છે આપણા સર આજે કઈક અલગ દેખાય છે. આ શૈલેષ સાહેબ છે કે બીજું કોઈ છે? શૈલેષ સાહેબ આ મૂછો કા કુછ અલગ રહ્યા છે આજ તો. હા, સુરત સુરત જઈને આવ્યા છે એટલે કઈક નવો રંગ રૂપ ધારણ કર્યો છે. સુરતનો લુક છે સાહેબ. આવો સુરતની અંદર બધા લોકોનો આવો લુક હોય છે? ના ના, બધા લોકો ના હોય, પણ ના જઈએ એટલે કંઈક નવું કરવાની ઈચ્છા થાય. નવું કરવાનું ઈચ્છા થાય છે કે ભાઈ ઘણા બધા જે છે નાસ્તા બાસ્તા દબાઈને લાગે છે લાગે બે દિવસમાં. સાહેબ તમારા એટલા બધા એક્ટિંગ શેડ્યુલની અંદર તમે આવી જશો કે પાછળ બે જણા રાહ જોઈને બેઠા છે. બે જણા જોઈને બેઠા છે. પણ અહીંયા શું છે કે વિદ્યાર્થી મિત્રોની સર ડિમાન્ડ હતી કે રેકોર્ડિંગ કેવી રીતે થાય છે, કેવી રીતે રેકોર્ડિંગ કરવામાં આવે છે, અહીંથી રેકોર્ડ થાય છે, પછી આખી ફાઇલ જે છે ઓડિયો વિડીયો ફાઇલ બંને જે છે ટેકનિકલ ટીમ પાસે જાય છે, એડિટ કરે છે અને પછી તમારા સુધી જે છે વિડીયો પહોંચતો હોય છે. સર અત્યારે શેનું રેકોર્ડિંગ કરી રહ્યા છો? પ્લાનર કોર્સનું ચાલે છે, કારણ કે સાહેબ અત્યારે સૌથી વધારે આપણે એવું કહેવાય ને કે છોકરાઓની માંગ છે કે તૈયારી કઈ રીતના કરવી, તો એક રસ્તો બતાવતો કોર્સ આપણે બનાવ્યો છે પ્લાનર, અને એનું રેકોર્ડિંગ ચાલુ છે. એટલે વેબ સંકુલના પ્લેટફોર્મ પર તમને બધાને ખ્યાલ હશે કે આપણે કોન્સ્ટેબલ પીએસઆઈ એએસઆઈ જીપીએસસી અને ક્લાસ 3 નવી બદલાયેલી પદ્ધતિ માટે પ્લાનર કોર્સ લોન્ચ કર્યા છે, જેની અંદર ડે ટુ ડે તમને લેક્ચર મળે છે, ડેઈલી બે લેક્ચરો મળે છે. તો સરને આપણે વધારે ડિસ્ટર્બ નથી કરતા અને સરને કહીએ છીએ સાહેબ લુક જચ રહ્યા સરજી. ચાલો તો હવે જે છે અહીંયા આપણે અહીંયા જ સ્ટુડિયોની અંદર જ સમાપન કરી રહ્યો છું. તો ફરીથી સમાપન તરફ જતા જતા જે છે એક વખત અમારા કેમેરામેનને કહીશ કે થોડું નજર થોડા જીગાભાઈ કી તરફ કરના ને ભાઈ.